રાજકોટના કન્યા છાત્રમાં ઘડેલી દુષ્કર્મની ઘટના બાદ પાટીદાર આગેવાનોની મહામંથન બેઠક યોજાઈ. બેઠકમાં ડૉક્ટર ભરત બોગરાનું મહત્વનું નિવેદન બહાર આવ્યું, કોઈ ઘટના હોસ્પિટલમાં થઈ નથી. હવે જોઈએ જસદણ તમારા પ્રતિનિધિ રસિક વિસામણીયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ, ખાસ કરીને આટકોટ કન્યા છાત્રાલયમાં જે ઘટના ઘટી છે તેને લઈને આજે એક મહામંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલ ખાતે આ બેઠક યોજવા માટે બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાનું એક ખૂબ જ મહત્વનું કહી શકાય તેવું નિવેદન બહાર આવ્યું છે. કેડી પરવાડિયા હોસ્પિટલમાં રોજ સંખ્યાબંધ દર્દીઓની સર્જરી તેમજ નિદાન કરવામાં આવે છે. છેલ્લા 2.5 વર્ષમાં 2.5 લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવે છે. રોજ 500 થી 700 જેટલા લોકોની ઓપીડી તેમજ 100 લોકોની ઓપીડી નોંધાય છે. હોસ્પિટલના રૂમમાં કોઈ પણ ખૂણામાં કે હોસ્પિટલમાં દુર્ઘટના દુષ્કર્મની ઘટના બનવા પામી નથી. આગામી દિવસોમાં પોલીસ તપાસની અંદર પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સ્થાનિક હિતશત્રુ દ્વારા જાણી જોઈને કેડી પરવાડિયા હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પાટીદારની આજે ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ ભરત બોગરાએ જે આ નિવેદન કર્યું છે એ નિવેદન ખરેખર ખૂબ જ મહત્વનું છે અને ખાસ કરીને જે બનાવને લઈને તેને જે વાત કરી છે એ પણ મહત્વનું સાબિત થયું છે. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાનું નિવેદન પણ ખૂબ જ મહત્વનું સાબિત થયું છે. આગામી સમયમાં 100થી વધુ વ્યક્તિઓની સમિતિની રચના કરવામાં આવશે. કેડી પરવાડિયા, ડીબી પટેલ કન્યા છાત્રાલય અને જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન સહિતની 3 સંસ્થાઓમાં સમિતિના સભ્યોને સમાવવામાં આવશે. સમિતિના સભ્યો કોઈપણ પ્રકારની જે સમસ્યા હશે તેનું યોગ્ય નિરાકરણ કરશે અને એ પ્રકારની કામગીરી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલની અંદર કોઈપણ પ્રકારની ખાસ કરીને દુષ્કર્મની ઘટના ઘટી નથી અને પોલીસ તપાસ યોગ્ય રીતના થઈ રહી છે અને પોલીસ તપાસમાં દૂધને દૂધનું પાણી થઈ જશે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. સ્થાનિક હિતશત્રુએ સમગ્ર વાતને વહેતી કરી હોવાની વાત પણ પ્રકાશમાં આવી છે તેવી વાત તેમણે ઉચ્ચારી હતી. દિલીપ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે 1 મહિનાથી મારી નિમણૂક થઈ છે. મારું નામ હરેશ પરવાડી. હરેશભાઈ, આજે એક બેઠક જે આખો વિવાદ છે અને હજી પણ એવી વાત આવે છે કે જે રીતના આક્ષેપો થયા છે, નહીં માત્ર એક દીકરી અનેક દીકરીનો ભોગ લેવાની વાત આવે છે. શું આજે આ સમાજની ચિંતન બેઠક હતી, અહીંયા શિક્ષણ વિશેની ચર્ચાઓ થઈ છે. આ સંસ્થાને કઈ રીતના ઉત્તરોત્તર આગળ લઈ જવી, આનું મેનેજમેન્ટ કઈ રીતના વ્યવસ્થિત ગોઠવવું, આ વિષયની ચર્ચાઓ થઈ છે. બાકી આ સંસ્થામાં એવી કોઈ ઘટના અમારી તપાસ કરતાં અમારા ધ્યાનમાં એવું અહીંયા બહેનો એવું છે નહીં, પણ એ પોલીસ તપાસનો વિષય છે અને પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે, કોર્ટનું ચુકાદો સર્વેને માન્ય. આક્ષેપ કોઈ પણ ગમે ત્યાં કરી શકે એ વિષય આખો અલગ છે, પણ સંસ્થામાં આવું નથી બન્યું. અમે દીકરીઓને પણ બધી દીકરીઓને પણ મળ્યા, શિક્ષકગણને મળ્યા. આ સંસ્થામાં આવીને ગઈકાલથી હું સવારે આવ્યો ત્યારથી બધાની મુલાકાતે બધાને સંસ્થાઓ છે, પણ આવો વિષય સંસ્થામાં બન્યા હોય એવું કંઈ ધ્યાનમાં નથી, છતાં પણ પોલીસ તપાસના વિષય. આજે સમગ્ર તાલુકાના જસદણ પાટીદાર વિસ્તાર પરિવારો દ્વારા દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બને છે તેમાં સત્ય શું છે એનું પણ વાત થઈ છે. ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મેનિપ્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે અને ખાસ કરીને યુપીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તેની જવાબ તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી તેનો આગળ નિર્ણય લઈ શકાય, પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે. આમાં જે કંઈ હિતશત્રુઓ હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંગત વાંધાઓમાં કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો પણ ત્યાં કાળજી લેવામાં આવે અને કોઈ પણ દોષિત આમાં છૂટી ના જાય અને એને સજા કરવાનું કામ પણ સમાજનું છે. એટલે જે કંઈ ઘટનાક્રમ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એને અનુસંધાને પોલીસ તપાસનો વિષય છે. સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પર સમગ્ર સમાજને વિશ્વાસ છે અને જે કંઈ નિર્ણય આવશે તે સમગ્ર સમાજને મંજૂર રહેશે. આગળના સમયમાં કોઈ પણ સંસ્થામાં આવી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ બોગરા સાહેબ અને હરેશભાઈ કીધું એમ જસદણ તાલુકાની જેટલી પાટીદાર સમાજની સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું મોનિટરિંગ રહે અને કોઈ પણ સૂચનો હોય એ એક કમિટીના માધ્યમથી પહોંચે એના માટેની ઘટના કરવામાં આવે. સામાજિક રીતે દરેક જગ્યાએ ટ્રસ્ટ વહીવટકર્તાઓ હોય છે અને સમાજનું એમાં ધ્યાન રહેતું હોય એના સૂચનો લેવાતા હોય છે એટલે કારોબારીના સ્વરૂપમાં દર વર્ષે એનું સંચાલન થાય અને એની જે કંઈ કાર્યવાહી થઈ હોય એમાં કંઈક સતીઓ રહેતી હોય કે સારા પોઈન્ટ હોય
એને લોકો સમક્ષ રાખવા માટેની એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ ક્યારે રચાશે એમાં ટૂંક સમયમાં આગેવાનો નક્કી કરશે અને દરેક ગામમાંથી દરેક વિસ્તારના અને દરેક ક્ષેત્રના લોકોને એમાં જોઈન કરીને નિર્ણય કરવામાં આવશે. આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને જે અમારા હિતશત્રુઓ, હું તો એવું કહીશ કે આ વિસ્તારના હિતશત્રુઓ કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે, પણ હું મીડિયાના માધ્યમથી એ સ્પષ્ટતા કરવા માગું છું કે 2.5 વર્ષમાં કેડીપી હોસ્પિટલમાં 2.5 લાખ લોકોને સારવાર આપી છે. રોજ 500 થી 700 પેશન્ટની ઓપીડી હોય છે, રોજ 30 સર્જરી થાય છે અને 100 જેટલા લોકો દાખલ હોય છે. રોજ 1500 લોકો હોસ્પિટલમાં અવર જવર કરતા હોય છે. કયા વ્યક્તિએ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી, પરંતુ એટલું ચોક્કસપણે છે કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ અંદરની સાઈડમાં કોઈ દુષ્કૃત્યની ઘટના નથી બની અને એના માટે પોલીસ તપાસ ચાલે છે. પોલીસ તપાસના અંતે દૂધને પાણીનું પાણી થશે, પરંતુ એક ગરીબ લોકો માટે આરોગ્યના મંદિરને આ પ્રકારે બદનામ કરવા માટેના ષડયંત્રો કરનારા લોકોને પણ આ વિસ્તારના લોકો આવનારા દિવસોમાં જવાબ આપશે. એ આવનારા દિવસોમાં લોકો સમજી જશે અને એનો જવાબ લોકો આપશે.